नमस्कार दोस्तों, स्वागत करूँ छू तमाम मित्रों गुजरात गवर्मेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर के ज्यां तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी नौकरीओ, प्राइवेट नौकरीओ अने करार आधारित भर्तीओने लगती अपडेट ए पण बिलकुल फ्री में। तो दोस्तों आजनी वात करीशुं आपणे ऑटोमेटिक मिनरल डिरेक्टरेटनी। जुनियर ट्रांसलेशन ऑफिसर सहित सिक्योरिटी गार्ड सहित 321 जग्याओ पर भर्ती जाहेर थई छे, ए पण AMD एटले के ऑटोमेटिक मिनरल डिरेक्टरेट कंपनीनी अंदर। तो जे पण उम्मीदवारो पोतानुं करियर बनावा मांगे छे अने सेंट्रल लेवलनी नौकरीओमां इंटरेस्टेड छे अने नौकरी करवा मांगे छे तेवा तमाम मित्रों माटे फाइनली खूब ज सारी जाहेरात करी दीधी छे ऑटोमेटिक मिनरल डिरेक्टरेट कंपनीए। तो दोस्तों आज ये भर्ती है, तेमा नंबर ऑफ वेकेंसी केटेगरी वाइज केटली रहेशे, पगार धोरण वयमर्यादा अने कया पद माटे लायका शू रहेशे तेनी विगतवार डिस्कशन करीशुं। एना पहेला आपणा टेलिग्राम चेनल में जोड़वानुं ना भूलता, जेनी लिंक तमने आजनी आ वीडियोनी नीचे मळशे। तो ऑटोमेटिक मिनरल डिरेक्टोरेट कंपनीए लगभग बधाए नाम सांभळ्युं ज हशे। जुनियर ट्रांसलेशन ऑफिसर सहित सिक्योरिटी गार्डनी टोटल 321 जग्याओ भरवानी थाय छे। तो 17 नवेम्बर सुधीमां ऑनलाइन माध्यमथी अरजी करी शकशो। नवेम्बर महीनो शरू ऑलरेडी थई गयो छे અને આ મહિનાની 17 તારીખ સુધી તમે ઓનલાઈન માધ્યમથી અરજી છે તે પણ કરી શકશો। તો તમારા માટે દોસ્તો આ બેસ્ટ ઓપ્શન કહી શકાય। હવે આગળ વાત કરીશું તો AMD એટલે કે ઓટોમિક મિનરલ ડિરેક્ટરેટ કંપનીની અંદર જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર, આસિસ્ટન્ટ સિક્યોરિટી ઓફિસર, એના પછી આગળ વાત કરું તો સિક્યોરિટી ગાર્ડની 321 જગ્યા ઉપર ભરતી જાહેર કરાઈ છે। ભરતી તો જાહેરાત થઈ ગઈ છે, પરંતુ એના લાયકાતના ધોરણો અને જરૂરી શરતો શું છે દોસ્તો, ચલો એકવાર એ સમજી લઈએ। તો જે પણ ઉમેદવારો અરજી કરવા માંગે છે તેમણે iregister.in/citrneregister.easy22/ પરથી અરજી કરી શકાશે। આની લિંક દોસ્તો હું તમને વિડીયોની નીચે પણ આપી દઈશ, એકવાર જોઈ લેજો। તો જુનિયર ટ્રાન્સલેશન માટે અરજી કરનાર ઉમેદવારો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી હિન્દી અથવા અંગ્રેજી મુખ્ય વિષય સાથે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ। આ ઉપરાંત પણ ઉમેદવારો માટે વિકલ્પો અપાયા છે। આ સાથે દોસ્તો આગળ વાત કરીએ તો આસિસ્ટન્ટ સિક્યોરિટી ઓફિસર માટે ઉમેદવારોએ ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન તો કરેલું હોવું જોઈએ, જ્યારે ત્રીજી પોસ્ટ છે સિક્યોરિટી ગાર્ડ માટેની। સિક્યોરિટી ગાર્ડ માટે આમ તો લાયકાત 8.5 હોય છે, પરંતુ અહીંયા ધોરણ 10 પાસ રાખી છે। તો જો તમે ધોરણ 10 પાસ છો અને સરકારી કાયમી નોકરી મેળવવા માંગો છો તો આ પોસ્ટ માટે જરૂરથી અરજી કરજો। જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર માટે 2 પેપર રહેશે, જ્યારે આસિસ્ટન્ટ સિક્યોરિટી ઓફિસર અને સિક્યોરિટી ગાર્ડ માટે લેખિતની સાથે ફિઝિકલ પરીક્ષા પણ લેવાશે। તો આ છે પસંદગી પદ્ધતિ અને સિલેક્શન પ્રોસેસરની ડિટેલમાં માહિતી। વાત કરીશું કઈ કઈ પોસ્ટ માટે કેટલી કેટલી વેકેન્સીઓ છે। સિક્યુરિટી ગાર્ડ માટે 274, ધોરણ 10 પાસ પર આ ભરતી છે। આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર માટે 38 વેકેન્સી, જેમાં ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો અરજી કરી શકશે। જુનિયર ટ્રાન્સલેશન ઓફિસરમાં હિન્દી અને અંગ્રેજી મુખ્ય વિષય સાથે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ। તો દોસ્તો લાયકાતના જરૂરી ધોરણો અને જરૂરી શરતો વિશે વિગતવાર વાત કરી લીધી છે। આશા રાખું છું તમને સૌને ડિટેલમાં ખબર પડી ગઈ હશે અને સંતુષ્ટ પણ થયા હશો। તો જો તમને લાગતું હોય કે આવા દરરોજ વિડીયો હું બનાવતો રહું, તમારા સુધી આવી નવી નવી અપડેટ પહોંચાડતો રહું, તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર ફટાફટ જોઈન કરી લેજો।